રાજ્યના મહાનગરપાલિકા ધરાવતા 8 શહેરોમાં હાલના રાત્રિ કર્ફ્યુનો અમલ આગામી તારીખ 1 ઓગસ્ટ સુધી લંબાવવા સરકારની જાહેરાત. રાજ્યમાં તમામ દુકાનો, શોપિંગ મોલ્સ, સલૂન પાર્લર્સ, રેસ્ટોરન્ટ્સ અને થિયેટર્સ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખવા, તેના માલિકો અને કર્મચારીઓ માટે વેક્સિનનો ફરજિયાત 1 ડોઝ લેવાની મર્યાદા 31 જુલાઈ કરાઈ. રાજ્યની શાળાઓમાં ધોરણ 12 પછી હવે ધોરણ 9 થી 11 માટે ઓફલાઈન વર્ગો શરૂ કરવા સરકાર દ્વારા 8 અઠવાડિયામાં નિર્ણય લેવાય તેવી સંભાવના. મુંબઈના ઠાણેમાં મોટી દુર્ઘટના. કાલવા વિસ્તારમાં ભૂસ્ખલન થતા 4 મકાનો ધસી પડતા 1 જ પરિવારના 5ના મોત થયા, 2 વ્યક્તિઓના જીવ બચાવાયા. ઉપરવાસમાં ભારે વરસાદથી સુરતના કુંભારિયા ગામમાં ફરીથી ખાડીના પાણીનું સંકટ સર્જાયું. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા. સનિયા અહેમદ ગામ પાણીમાં ગરકાવ થયું. વલસાડના મધુબન ડેમના 7 દરવાજા ખોલાયા. નવ ગુજરાત સમય સાથે જોડાવા બદલ આપનો આભાર.